हेलो विद्यार्थी मित्रों, धोरण छ अंग्रेजी में यूनिट टू अ सीट कैन वॉक एम एक्टिविटी थ्री। हवे एम एक्टिविटी थ्री नी अंदर एक मॉडल्स आवे छे कैन। जो अपना लेसन नी अंदर ज कैन आपेलू छे, सीट कैन वॉक मतलब के सीट चाली सके छे, जहाज चाली सके छे। अहीं एक रणनू जहाज छे, एनुं नाम छे एनुं, एटले के रणनू जहाज कयुं छे तो ऊंट छे, बराबर। ऊंट चाली सके छे एवुं एने आप्युं छे, પણ આપણે અહીંયા કેન વિશે ભણવાનું છે, સી એ એન કેન। તો કેન એ મોડલ ઓક્ઝિલરી વર્બ છે। કેન એ વ્યક્તિની અંદર રહેલી કામ કરી શકવાની ક્ષમતા દર્શાવે છે કે હું આ કામ કરી શકું છું। તો ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે। કેન સાથે ક્રિયાપદનું રૂપ હંમેશા મૂળ રૂપ જ આવે છે। કેન સાથે તમે કોઈ પણ ક્રિયાપદ લખો તો એ મૂળ રૂપમાં જ લખાય છે। પછી કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે, કે આપણે કોઈ કામ નથી કરી શકતા તો આઈ કેન નોટ એવું લખાય છે। આઈ કેન નોટ સ્પીક, આઈ કેન નોટ રીડ આવું લખાય છે। તો કેન નોટ અને એનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે। હવે મેં અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, આઈ કેન સ્પીક હિન્દી એન્ડ ગુજરાતી, હું હિન્દી અને ગુજરાતી બોલી શકું છું। બટ પણ આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, પણ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી સરસડાટ બોલી શકતી નથી। તો આ કેન અને કેન નોટનું મેં ઉદાહરણ આપ્યું છે, બરાબર। હવે તમારી એક્ટિવિટી થ્રીની અંદર કેન અને કેન નોટ એના ઉદાહરણ આપ્યા છે। તો તમે જોશો પેજ નંબર 16 ઉપર, વર્ક ઇન પેર, રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ સી કેન નોટ। વાંચો અને કહો કે શું નિકિતા શું કરી શકે છે અને શું નથી કરી શકતી। માર્ક રાઈટ ઓર રોંગ ફોર નિકિતા, નિકિતા ના જે કામમાં જે કામ કરી શકે છે તેના માટે રાઈટ અને નથી કરી શકતી તો રોંગની નિશાની કરવાની છે। જોડીમાં કામ કરો, નિકિતા શું કરી શકે છે શું નથી કરી શકતી તે વાંચો, નીચે આપેલ કોઠામાં નિકિતા માટે રાઈટ અથવા રોંગની નિશાની કરો, બરાબર। જો હવે એ વાંચું છું, હેલો આઈ એમ નિકિતા, હું નિકિતા છું। વોટ કેન આઈ ડૂ, હું શું કરી શકું છું, આ પ્રશ્ન પૂછ્યો છે, બરાબર। તો વેલ આઈ કેન પ્લે તબલા, હું તબલા વગાડી શકું, તબલા વેરી વેલ, હું સારી રીતે તબલા વગાડી શકું છું। તો તબલા વગાડી શકવાની એની અંદર ક્ષમતા રહેલી છે। તો કેન વપરાય છે અને કેન સાથે પ્લે એ મૂળ ક્રિયાપદમાં વપરાયું છે। આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી, હું વોલીબોલ રમી શકું છું પણ કબડ્ડી રમી શકતી નથી, હવે શું નથી રમી શકતી, કબડ્ડી। આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી, હું હિન્દી સારી રીતે બોલી શકું છું પણ હિન્દી સારી રીતે લખી શકતી નથી, બરાબર। કેન નોટ નું ટૂંકું રૂપ અહીંયા કાન્ટ વપરાયું છે। પછી હજુ આગળ છે, આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ એ બાયસિકલ, હું તરી શકું છું પણ હું સાયકલ ચલાવી શકતી નથી, બરાબર। આ નિકિતા આટલા કામ કરી શકે છે અને કેટલા કામ નથી કરી શકતી એ આપણે આ પેરેગ્રાફમાં જોયું। હવે તમારે જે કોષ્ટક આપ્યું છે એની અંદર તમારે રાઇટ રોંગ કરવાનું છે। તો જેમ કે પ્લે તબલા, સ્પીક હિન્દી, સ્વિમ, રાઇડ એ બાયસિકલ, પ્લે કબડ્ડી, રાઇટ હિન્દી અને પ્લે વોલીબોલ જે આપ્યું છે એની અંદર ખરું ખોટું તમારે લખવાનું છે। તો જેમ કે પ્લે તબલા, તબલા વગાડી શકે છે કે નહીં, તો હા પેરેગ્રાફમાં છે કે આઈ કેન પ્લે તબલા વેરી વેલ, તો ત્યાં તમારે રાઇટની નિશાની કરવાની છે। પછી બીજું, સ્પીક હિન્દી, હિન્દી બોલી શકે છે તો હા, તો ત્યાં રાઇટ કરવાનું છે। પછી સ્વિમ, સ્વિમિંગ કરે છે હા, તો ત્યાં પણ રાઇટ। પછી રાઇડ બાયસિકલ, સાયકલ ચલાવી શકે છે, તો ના એ સાયકલ ચલાવી શકતી નથી તો ત્યાં કરશે રોંગ। પ્લે કબડ્ડી, કબડ્ડી રમી શકે છે, ના કબડ્ડી રમી શકતી નથી તો ત્યાં પણ આવશે રોંગ। પછી રાઇટ હિન્દી, હિન્દી લખી શકે છે, તો ના એ હિન્દી પણ લખી શકતી નથી તો ત્યાં પણ આવશે રોંગ। અને પ્લે વોલીબોલ, શું તે વોલીબોલ પ્લે એટલે કે રમી શકે છે વોલીબોલ, તો હા તો ત્યાં આવશે ખરાની નિશાની આવશે, બરાબર। આ કેન એ ટોપિક એકદમ સહેલો જ છે, તમે યાદ કરશો તો તમને યાદ થઈ જશે। ઓકે, થેન્ક યુ।